અમદાવાદ બજરંગ દળ દ્વારા સમરસતાની નવી પહેલ સાથે જમ્યા. કોરોનાના કહેર વચ્ચે જ્યારથી દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં સેવાભાવી સંસ્થાઓ, મિત્ર મંડળ અને જુદા જુદા સંગઠનો જરૂરિયાતમંદોને બે ટાઈમનું ભોજન પહોંચાડી રહ્યા છે. મોટા ભાગના લોકો ભોજન વિતરણ કરતા કે ફૂડ પેકેટનું વિતરણ કરતા ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ઘેલછા ધરાવે છે, જેને કારણે ફૂડ પેકેટ કે ભોજન સ્વીકારનાર લોકોને ગરીબ હોવાનો ભાવ પેદા થાય છે, જે કોઈને પણ ગમતું નથી. પરંતુ મજબૂરીમાં તેમણે અનાજ, ભોજન કે રાશનની કીટ સ્વીકારતા ફોટો પડાવવા પડે છે. ત્યારે કર્ણાવટી બજરંગ દળના સ્વયંસેવકોએ એક નવી પહેલ કરી છે અને સાથે બેસીને જમવાની નવી પહેલ કરતા હવે કોઈને ગ્લાની નહીં અનુભવવી પડે. બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતા, તેમની સાથે જોડાયેલ વિજયભાઈ બારોટ, નિલેશ આર્ય, નિખિલ બુંદેલા, રાજકુમાર યાદવ અને ભૂપેન્દ્ર ઠક્કર દ્વારા છેલ્લા પખવાડિયાથી રોજ 3500 લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. 50થી વધુ સ્વયંસેવકો રોજ સવાર સાંજ વસાહતમાં ભોજન વિતરણ માટે પહોંચી જાય છે. ભોજન વિતરણનું કામ પતે કે તરત જ તે વસાહતમાં સ્થાનિક લોકો સાથે બેસીને જ સ્વયંસેવકો પણ ભોજન લેતા હોય છે, જેને પગલે ભોજન આપનાર અને ભોજન સ્વીકારનાર બંને વચ્ચે સમરસતાનો ભાવ કેળવાઈ રહે છે. આ મુદ્દે જ્વલિત મહેતાનું કહેવું છે કે કપરી પરિસ્થિતિમાં આપણા આજુબાજુના લોકોને મદદરૂપ થવાની આપણી ફરજ છે. આ પખવાડિયામાં પણ આપણે એ જ રીતે ઘરે જમતા હોઈએ તે જ રીતે તમામ વસાહતમાં રોજ જુદું જુદું ભોજન આપવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાન જયંતિએ લોકોને ખીરપુરી ખવડાવી તો મહાવીર જયંતિએ રસપુરીનું ભોજન કરાવવામાં આવ્યું. હજી જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. સત્યડે.com અમદાવાદ. યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.